નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આપણે પાઠ 3 મુગલ સામ્રાજ્ય વિશે ભણતા હતા. અગાઉના પીરિયડમાં આપણે જોયું કે મુગલ સ્થાપત્ય કે એની સ્થાપના ક્યારે થઈ મુગલની, પછી એમાં કેવા કેવા શાસકો આવ્યા, એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી, એ બધું આપણે અગાઉના પીરિયડમાં અભ્યાસ કર્યો. જેમ કે મુગલ શાસકોમાં સૌથી પહેલો બાબર આવે છે, બરાબર. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનો પ્રથમ યુદ્ધ થાય છે અને મુગલ યુગનો આરંભ થાય છે ભારતમાં. પછી આવે છે બાબર, પછી એનો દીકરો હુમાયુ. એમ કહેવાય છે કે હુમાયુ છે એ દિલ્હીની ગાદી પર 2 વાર આવે છે, આપણે અગાઉના પીરિયડમાં જોયું. કારણ કે એને શેરશાહ સાથે યુદ્ધ થાય છે ત્યારે શેરશાહ છે એ અફઘાનનો હોય છે અને દિલ્હીની ગાદી ઉપર આવે છે, અને આ શેરશાહ હુમાયુ છે એ શેરશાહ ના આવવાથી એને આખું રાજ્ય છોડવું પડે છે અને એ ઈરાન વયો જાય છે. અને એમ કહેવાય છે કે એ રાજા એને મદદ કરે છે એટલે વળી પાછો એ યુદ્ધ કરે છે એની સાથે શેરશાહ સાથે, અને વળી પાછો દિલ્હીની ગાદી ઉપર આવે છે અને મુગલ સામ્રાજ્ય ફરી પાછું ચાલુ થાય છે. પછી એના પછી એનો દીકરો અકબર, બરાબર ને, એમ કહેવાય 14 વર્ષની ઉંમરમાં તો એ દિલ્હીની ગાદી ઉપર બેસી ગયો હતો. એ બહુ ધર્મ પ્રત્યે સંભાવ રાખતો હતો. એમ કહેવાય છે કે એને બધા ધર્મના લોકોને એ પોતાના દરબારમાં બોલાવતો હતો અને દિને ઇલાહી નામના ધર્મની સ્થાપના કરી. પછી એનો પુત્ર આવે છે જહાગીર, બરાબર ને. જહાગીર છે એ પણ એના પિતાના વારસાને જાળવી રાખે છે, અને એની પત્ની નૂરજહાં જે કલાની બહુ શોખીન હતી એ આપણે અગાઉના પીરિયડમાં જોયું. શાહજહાં, બરાબર ને, જહાગીરનો પુત્ર શાહજહાં જે દિલ્હીની ગાદી ઉપર આવે છે ને એના સમયને તો સુવર્ણયુગ કહેવાય છે. એને ઘણા બધા સ્થાપત્યો સ્થાપ્યા, એના વિશે આપણે ભણ્યા, જેમ કે તાજમહલ છે, પછી લાલ કિલ્લો દિલ્હીનો આજે પણ એટલા જ જોવાલાયક સ્થળ છે અને પ્રવાસન સ્થળોમાં એનું તાજમહલની તો દુનિયાની અજાયબીમાં પણ નામ છે એ આપણે જોયું. અને પછી છેલ્લો આવે છે ઔરંગઝેબ. એમ કહેવાય છે કે ઔરંગઝેબ ના પછી મુગલ સામ્રાજ્ય પતન તરફ ધકેલાઈ જાય છે, કારણ કે પછી એના જેવો કોઈ શક્તિશાળી શાસક આવ્યો નહીં અને બધા જુદા જુદા પ્રાંતમાં વેચાઈ ગયું. એમ પછી આપણે એ સમયમાં રાજપૂત રાજાઓ હતા, જેમ કે બાબરના સમકાલીન હતા રાણા સંગ્રામસિંહ, એના વિશે જોયું. પછી અકબર અને મહારાણા પ્રતાપને ઘણા બધા યુદ્ધો થાય છે, બરાબર ને, અને એમાં હલ્દી ઘાટીનો યુદ્ધ જે મોખરે હતું એ આપણે જોયું. પછી વીર દુર્ગાદાસ અને છત્રપતિ શિવાજી કે જેને ઔરંગઝેબ સાથે ખૂબ સંઘર્ષ થાય છે, આ બધું આપણે અગાઉના પીરિયડમાં જોયું. એ પછી આપણે મુગલકાલીન સંસ્કૃતિ અને સ્થાપત્યો, રાજ્ય વ્યવસ્થા વિશે તો ભણ્યા જ ભાઈ, કે એની અલગ હતી મહેસૂલ વ્યવસ્થા, કે એમ કહેવાય છે કે આટલા બધા સ્થાપત્યોને એનું નિર્માણ કેમ થયું હોય, તો એની વ્યવસ્થા છે એટલી સરળ હતી. એ ઉપજનો તો ત્રીજો ભાગ લેતા જ, પણ સાથે જકાત નાકાઓ હોય ભાઈ, બંદરો છે અહીંયા, એની આખી મંડળી નિમણૂક કરવામાં આવતી, એટલે બધી વ્યવસ્થા કરતા, બધા સમયની વ્યવસ્થા કરતા મુગલ સામ્રાજ્યની વ્યવસ્થા છે મહેસૂલ વ્યવસ્થા એ અલગ હતી. એ પછી આપણે એની સંસ્કૃતિ વિશે ભણતા હતા. સંસ્કૃતિમાં આપણે વિવિધ સ્થાપત્યો, જેમ કે ભાઈ બાબરે જે બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું, હુમાયુ છે, કે ભાઈ અકબરે છે, કે એને જે જે સ્થાપત્યો બંધાવ્યા એના વિશે આપણે ભણ્યા. જહાગીર છે ભાઈ, શાહજહાં છે, કે છેલ્લે ઔરંગઝેબ છે અને એની પત્નીની યાદમાં દરગાહ બનાવી, એ બધું આપણે જોયું. હવે સંસ્કૃતિ અંતર્ગત સ્થાપત્યો વિશે ભણ્યા, હવે આપણે ચિત્રકલા વિશે ભણવાનું છે. એમ કહેવાય છે કે એ સમયમાં ચિત્રનો પણ સારો એવો વિકાસ થયો હતો, અને એમ કહેવાય છે કે ચિત્રો પ્રત્યે બહુ રસ દાખવો હતો મુગલ શાસકોએ. મુગલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાગીરે એક ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. જો આમાંથી આપણે કેવા પ્રશ્ન પૂછી શકે મિત્રો, તો શું કહે છે કે ભાઈ ચિત્રકલા, બરાબર ને, કારણ કે મુગલની ચિત્રકલા કેવી હતી, તો વિશ્વવિખ્યાત હતી. કેવી હતી? વિશ્વવિખ્યાત, બરાબર.
પછી જહાંગીરના સોના તેનો ખૂબ વિકાસ થયો હતો. જહાંગીર છે ચિત્રકળાનો ખૂબ શોખીન હતો એમ બધા એ સમયમાં હતું, પણ જહાંગીર જયારે સત્તા ઉપર હતો ત્યારે એનો ખૂબ વિકાસ થયો હતો. એમ કહેવાય છે કે તે ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા, બરાબર ને, જે સારા સારા રાજ્યોમાં સારા સારા ચિત્રકારો હોય એને બધાને ભેગા કરતા અને ઘણા બધા ચિત્રોનો સંગ્રહ કરતા એમ. પછી અકબરના સમયમાં જશવંત અને બશવાન નામના મહાન ચિત્રકારો હતા. આપને પ્રશ્ન પૂછાય કદાચ કે અકબરના સમયમાં કયા ચિત્રકારો હતા, તો તમને ખબર હોવી જોઈએ જશવંત અને બશવાન નામના મહાન ચિત્રકારો હતા. એમ કહેવાય છે કે તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબર નામા પુસ્તકમાં સુંદર ચિત્રો દોર્યા હતા. સરસ મજાના ચિત્રો એમણે આ પુસ્તકોમાં દોર્યા હતા. એમ પછી આવે છે જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. આ મંસૂર છે એના ચિત્રો ખૂબ જ વખણા હતા. એક સમયમાં હતો તો જહાંગીરના સમયમાં. તમને પ્રશ્ન પૂછાય કે જહાંગીરના સમયમાં કયો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો, તો શું જવાબ આવશે મિત્રો? મંસૂર. પછી એમ કહેવાય છે કે આ જહાંગીર છે ને બહુ શોખીન હતો અને એક ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી. હવે આપણે સાહિત્ય વિશે ભણીશું. એમ કહેવાય છે કે મુગલ કાળમાં ઘણું બધું સાહિત્યનું સર્જન થયું હતું. એમ મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા, તેઓ સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. જો આ બધી ભાષાઓમાં ભારતીય સાહિત્યની રચના થઈ હતી ત્યારે મુગલ શાસનકાળ દરમિયાન. એમ હવે અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા લેખી છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. હવે આપણે સાહિત્યમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો? તો તમે આ બધી નોંધ છે ને તમારી નોટબુકમાં સાથે સાથે કરતા રહેજો. હવે જે હું સાહિત્ય વિશે કરું છું એ પણ તમારે સાથે લખવાનું છે. મુગલ શાસકો સાહિત્યના પોષક હતા. એમ
જો અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવન કથા લખી હતી. પછી ભારતીય ભાષાઓમાં એમ કહેવાય છે કે મુગલ સમયમાં એમ કે ભારતીય ભાષાઓમાં શ્રીકૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય એ સમયમાં રચાયું હતું. તમને કદાચ પૂછે કે ભાઈ આ શ્રીકૃષ્ણના જીવન પર આધારિત ક્યારે રચાયું હતું, તો મુગલ શાસન દરમિયાન. એમ અરે એ સમયમાં મરાઠીમાં પણ એકનાથ જ્ઞાનેશ્વર સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. એટલે એમ મુગલ શાસન દરમિયાન સાહિત્યનો પણ સારો એવો વિકાસ થયો હતો. હવે સાહિત્ય બાદ આપણે સંગીત વિશે જોઈશું. અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના નવ રત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા, જેણે અનેક રાગો પર રચના કરી હતી. તમને ખબર છે ને અકબરના નવ રત્ન હતા, એમાંના એક તાનસેન હતા. ચાલો તમને એક વાર્તા કહું તાનસેનની, એટલે તમને થોડો આનંદ આવે. એમ કહેવાય છે કે આ તાનસેન છે ને બહુ સારું સંગીતમાં એને સારું એવું કૌશલ્ય હાસિલ કર્યા હતા. એમ કહેવાય છે કે એ એવો રાગ ગાય તો આગ લાગવા માંડે, અને એમ કહેવાય છે કે દીપક રાગ ઉગાડે તો આગ થઈ જતી, અને મલ્હાર રાગ છેડે તો વરસાદ આવવા માંડે. એક દિવસ રાજ દરબારમાં અકબર બેઠા હોય છે અને તાનસેન છે એ સરસ મજાની સંગીત વગાડે છે, પ્રાર્થના કરે છે સવારના સમયમાં. અને એમ કહેવાય છે કે એ સરસ મજાના સંગીતથી અકબર બહુ રાજી થઈ જાય છે. એટલે તાનસેનને કહે છે કે ખરેખર મને આ તારું સંગીત બહુ ગમ્યું, કે તને આટલું આવડે છે તો તને જેને શીખવાડવા વાળા તારા ગુરુ છે એ કેવું ગાતા છે, મારે એને પણ સાંભળવા છે. એટલે તાનસેન કહે છે કઈ વાંધો નહીં, આપણે કાલે જ જઈ મારા ગુરુને મળતા આવી. એમ કહેવાય છે કે બીજે દિવસે તાનસેનના ગુરુ પાસે એ સંગીત સાંભળવા જાય છે. અને એમ કહેવાય છે કે ગુરુ છે એ સ્નાન કરવા માટે નદીએ ગયા હોય છે, સાથી એવી એની ઝૂંપડી હોય છે. એટલે તાનસેન અને અકબર બે પેલાની ગુરુની ઝૂંપડીએ બેસે છે. ત્યાં એના ગુરુ આવે છે અને સરસ મજાની પ્રાર્થના કરે છે સ્નાન કરીને તરત જ. અને એમ કહેવાય છે કે અકબર છે બહુ ખુશ થઈ જાય છે. બે પ્રાર્થના સાંભળી, સંગીત સાંભળી અને અકબર અને તાનસેન પાછા પોતાના ઘરે જાય છે. અને બીજે દિવસે રાજ દરબારમાં અકબર છે ને એ તાનસેનને કહે છે ભાઈ તારા ગુરુએ કાલ જે સંગીત વગાડ્યું હતું, જે ગાયા પ્રાર્થના, એ મને એટલી બધી ગમી છે કે તું આજે એ જ પ્રાર્થના ગાજે. અને એમ કહેવાય છે કે તાનસેન છે ગાય છે, એને ગાઈ લીધા પછી અકબર એમ કહે છે તાનસેનને કે તે સારી વગાડી છે પણ તારા ગુરુ જેવી તો થઈ નથી. ત્યારે તાનસેન છે ને અકબરને બહુ સરસ જવાબ આપે છે. એ કહે છે કે મહારાજ હું છે ને તમને રાજી કરવા માટે ગાઉં છું, અને મારા ગુરુ છે ને એ તો જગતના રાજાને એટલે કે પરમાત્માને રાજી કરવા માટે ગાય છે, એટલે એ સારી જ હોય. તો આવી તો ઘણી બધી વાર્તાઓ તમે સાંભળી હશે. તો હવે આપણે આગળ સંગીત એટલે કે અકબરના સંગીતનો જ્ઞાતા હતો, તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા, જે અનેક રાગો પણ રચના કરી હતી. તો હવે તો તમને ખબર પડી જાય બરાબર ને, અકબર છે શેનો તાનસેન છે શેનો જ્ઞાતા હતો, તો સંગીતનો. એમ એને ઘણા બધા રાગો છેડા હતા. હવે આ બધું છેલ્લે મુગલ સમાપન બરાબર, આ સામ્રાજ્યનો આરંભ થયો બરાબર બાબર અને ઇબ્રાહિમ લોદીથી, હવે અંત ક્યારે થાય છે, તો ઈસવીસન 1526 માં સ્થપાયેલા મુગલ સામ્રાજ્ય ઈસવીસન 1707 માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુગલ વંશના નિર્મળ શાસકો હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા,
પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્ન સેવા લાગી. એટલે મુગલ શાસનનો આરંભ ક્યાંથી થાય છે? આપણે ભાઈ જોયું કે બાબરથી, અને સમાપન ક્યારે થાય છે? ઔરંગઝેબ. ઔરંગઝેબના અવસાન પછી મુગલ સામ્રાજ્યનો અંત થાય છે ઈસવીસન 1707માં. બરાબર ને? મુગલ સામ્રાજ્યનો અંત. કેમ? તો કારણ કે બધા શાસકો છે, પછી તો બધા કોઈ એવો બધાને એક કરી શકે એવો કોઈ બળવાન રાજા થયો નહીં. અને ભારત છે જુદા જુદા પ્રાંતોમાં જુદા જુદા રજવાડાઓમાં વેચાઈ ગયું. અને આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા કંપનીઓ આવતી હતી અને એ પછી પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે. હવે અહીંયા તો પાઠ પૂરો થાય છે, તો હવે તમારે હોમવર્કમાં મુગલકાલીન સંસ્કૃતિ વિશે ટૂંકનોંધ લખવાની છે. આ મુદ્દા તો તમારે લખવાના છે, એ ઉપરાંત ટૂંકનોંધ પણ લખવાની છે. હસ્તું.